નમસ્કાર બાળકો, વિડિયો લેક્ચરમાં ફરી તમારા બધાનું સ્વાગત છે. તો બાળકો, આપણે લાસ્ટ વિડિયોમાં શાળાનું સમય ત્યાં સુધી શીખ્યા હતા, ત્યારબાદ ઊંઘ માટે સરસ્વત એને તમને જાતે કરવાનું કીધેલું હતું. તો આપણે ત્યાંથી જોઈએ તો તમે કુંભકર્ણનું નામ સાંભળ્યું છે બરાબર. તે કોણ હતો? તો કે રાવણનો ભાઈ. તે અડધું વર્ષ ઊંઘવા માટે જાણીતો છે. મોટા ભાગના લોકો દિવસના 8 કલાક સૂવે છે, તે દિવસનો કેટલામો ભાગ છે? તો બાળકો, મોટા ભાગના લોકો એ કેટલી કલાક સૂવે છે? તો કે 8 કલાક. તો એ દિવસનો કેટલામો ભાગ થશે? ચાલો વિચારો છે. તો બાળકો જુઓ, એક દિવસમાં કેટલા કલાક હોય? તો કે 24 કલાક. 24 કલાક બરાબર એક દિવસ બરાબર. તો 8 કલાક ઊંઘે છે, તો કેટલો ભાગ? તો કે 8 ના છેદમાં 24. તો 1 ના 8 1 8 8 3 24. 8 8 ઉડી ગયા એટલે 1/3 આવશે. શું આવશે? મોટા ભાગના લોકો દિવસના 8 કલાક સુવે, તે દિવસનો કેટલામો ભાગ છે? તો આપણે આ પહેલાના વિડીયોમાં પણ શીખ્યા હતા ને કે 1/3 ભાગ સુવે, ત્રીજો ભાગ સુવે છે. તો 8 કલાક આવી હતી ને ત્યારે પણ, તો કેટલા એવા જુઓ, 1/3 ભાગ. તો આપણે લખશું ખાલી જગ્યામાં કે મોટા ભાગના લોકો દિવસના 8 કલાક સુવે છે, તો દિવસનો કેટલામો ભાગ છે? તે દિવસનો કેટલો ભાગ થાય? 1/3 ભાગ છે બરાબર. હવે શું કીધું છે કે તેઓ 1 વર્ષનો કેટલામો ભાગ ઊંઘે છે? તો બાળકો, 1 વર્ષમાં પહેલા તો દિવસો કેટલા હોય? તો 1 વર્ષમાં 365 દિવસો હોય, અથવા લીપ વર્ષ હોય તો 366 દિવસો હોય બરાબર. તો 1 દિવસનો તો 1/3 ભાગ ઊંઘે છે, તો 1 વર્ષ બરાબર આપણે 366 દિવસ લઈએ, આપણે લીપ વર્ષ લઈએ બરાબર. તો 366 હોય એનો 1/3 ભાગ, કારણ કે ત્રીજો ભાગ ઊંઘે છે 1 દિવસનો. તો તે શું કીધું, 1 વર્ષનો કેટલામાં ભાગ ઊંઘે છે? તો 366 ના છેદમાં 3. 3 1 3 3 2 6. 3 2 6. તો આપણે ચોખ્ખું કીધું કે દિવસનો 1/3 ભાગ ઊંઘે છે, તો 366 દિવસ હોય તો તે કેટલા દિવસ ઊંઘે? 366 માંથી 122 દિવસ ઊંઘે બરાબર. તો શું લખશો આપણે, તેથી 1 વર્ષમાં, તેથી તેઓ 1 વર્ષના 122 દિવસ ઊંઘે બરાબર. હવે 1 60 વર્ષની વ્યક્તિ ચોક્કસ ખાલી જગ્યા વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ. ચાલો, 60 વર્ષની વ્યક્તિ એ કેટલો ભાગ ઊંઘે? તો કે 1/3 ભાગ ઊંઘે છે બરાબર. તો એ કેટલા વર્ષ માટે ઊંઘે? તો કે 60 ના છેદમાં 3. તો 3 2 6 ને અહીંયા 0 20 વર્ષ. 60 વર્ષની વ્યક્તિ 1/3 ભાગ દિવસનો ઊંઘે, તો 20 વર્ષ તે ઊંઘવામાં કાઢી નાખે છે બરાબર 60 વર્ષ માંથી. તો શું લખશો આપણે અહીંયા, કે 1 60 વર્ષની વ્યક્તિ ચોક્કસ 20 વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ. બરાબર. હવે આપણે આપેલું છે આગળ કીર્તિની ખરીદીની યાદી, એની પહેલા તમે આ તમારી બુકમાં વ્યવસ્થિત લખી લેજો. હવે બાળકો, આપણે આગળ જોઈએ કીર્તિની ખરીદીની યાદી. તો જુઓ, પીળા રંગની ભાવની યાદી જુઓ. તો તમને પીળા રંગની આ રીતે ભાવની યાદી આપેલી છે, એમાં ટમેટાના ભાવ રૂપિયામાં કિલો રેખે આપેલા છે બરાબર. તો 1 કિલો ટમેટાના 12 રૂપિયા,
एक किलो बटेटा ना 10 रुपया, एक किलो डूंगरी ना 16 रुपया, एक किलो गाजर ना 18 रुपया, एक किलो दूधी ना 8 रुपया छे, बराबर। तो हवे तमने ए शू कीधु छे, 2 किलो टमेटा नो भाव केटलो हशे? तो 2 किलो टमेटा नो भाव केटलो थशे? चलो बाळको, पहेला आपणे જોઈએ કે આપણે ખરીદીની યાદીમાં તો 1 કિલો ટમેટાનો ભાવ શું છે, તો કે 12 રૂપિયા છે, બરાબર। તો શું લખશો આપણે, 1 કિલો ટમેટા બરાબર 12 રૂપિયા। પણ આપણે શું કીધું, 2 કિલો ટમેટાનો ભાવ કેટલો થશે, બરાબર। તો 1 કિલો ટમેટાના 12 રૂપિયા છે, તો 2 કિલો ટમેટા ના કેટલા થશે બાળકો? તો શું કરશો આપણે, 2 કિલો ટમેટા બરાબર કેટલા, તો 12 × 2, તો કેટલા થશે, 24 રૂપિયા। તો આપણે લખશું કે 2 કિલો ટમેટા ના 24 રૂપિયા થશે, બરાબર। પછી બી આપેલું છે, તો ચાલો બી માં શું કીધું છે બાળકો, કે 1/3 કિલો ટમેટાનો ભાવ કેટલો થશે? 1/3 કિલો ટમેટાનો ભાવ કેટલો થશે? હવે બાળકો, 1/3 એટલે કેટલા? તો 1/3 એટલે અડધો થાય ને, તો આપણે 1 કિલો ટમેટાનો ભાવ 12 રૂપિયા આપેલો છે, તો 1/2 કિલા ટમેટાનો ભાવ કેટલો થશે? તો 1 કિલો નો ભાવ, 1 કિલો ટમેટા બરાબર 12 રૂપિયા। તો 1/3 કિલો ટમેટા બરાબર કેટલા? તો શું લખશો આપણે, 12 × 1/3 થશે, તો 12 ના છેદમાં 2, તો કેટલા આવશે, 6 રૂપિયા। તો બાળકો તમે આ તો આપણે દાખલો કર્યો, નહીતર તમે એમાં ગણતરી કરી શકો, 1 કિલો ના 12 રૂપિયા, તો 1/2 કિલા ના કેટલા થઈ જાય, 12 ના 1/2, 6 થઈ જશે ને। તો આપણે એમ ડાયરેક્ટ ગણતરી પણ કરી શકીએ, તો 1/3 કિલો ટમેટા નો ભાવ 6 રૂપિયા થશે, બરાબર। તો બાળકો આ બંને દાખલા તમારે તમારી બુકમાં વ્યવસ્થિત લખવાના છે। ત્યારબાદ આપણે સી જોઈએ, ચાલો તો સી માં શું કીધું છે, કિરણને 2 × 1/3 કિલો ટમેટા જોઈએ છે, કિરણને 2 × 1/3 કિલો ટમેટા જોઈએ છે, તેનો ભાવ કેટલો થશે? તેનો ભાવ કેટલો થશે? હવે બાળકો, કિરણને 2 × 1/3 કિલો ટમેટા, તો 2 × 1/3 કિલો એટલે 2 કિલો + 1/3 કિલો, 2 કિલો અને બીજા 1/2 કિલો, બરાબર બરાબર 2 × 1/3, ખબર પડી બાળકો, 2 × 1/3 કિલો એટલે પેલા 2 કિલો બીજા 1/2 કિલો। તો ચાલો શું જોઈએ છે, તો કે ટમેટા જોઈએ છે, તો ટમેટા ના 1 કિલો નો ભાવ તો 12 રૂપિયા છે, તો 1 કિલો ટમેટા ના બરાબર 12 રૂપિયા। તો 2 કિલો ટમેટા ના તો 12 × 2 એટલે 24 રૂપિયા થશે, ને બીજા 1/2 કિલો ટમેટા ના 1/3 × 12, તો કેટલા, 6 રૂપિયા, બરાબર 12 × 2 બરાબર 24, તા કેટલા કિલો, તો કે 2 કિલો ટમેટા ના, અને આ 1/3 કિલો ટમેટા કેટલા થયા, 6
रूपया तो वे 24 वत्ता 6 करो छे बाळको 24 ने 6 30 रूपया थशे। तो शुं कीधुं छे आपणे किरण ने 2 पूर्णांक 1 दृत्यांश किलो टमेटा जोईए छे बराबर। तो तेनो भाव केटलो थशे तो के 30 रूपया थशे। आ बेनो सरवाळो थयो ने तो आपणे लखशुं तो के किरण ने 2 पूर्णांक 1 दृत्यांश किलो टमेटा જોઈએ ભાવ 30 રૂપિયા થશે બરાબર। તેનો ભાવ કેટલો થશે તો કે 30 રૂપિયા થશે। તો ખાલી જગ્યામાં તમે 30 લખજો અને બુકમાં વ્યવસ્થિત દાખલો એ ગણજો। ચાલો સી પછી આપણે અહીંયા ડી જોઈએ બાળકો। તો ચાલો ડી માં શું કીધું છે તમને 3 પૂર્ણાંક 1 દૃત્યાંશ કિલો બટાકાની કિંમત કેટલી થશે। તો ચાલો ડી આપણે જોઈએ 3 પૂર્ણાંક 1 દૃત્યાંશ કિલો બટાકાની કિંમત કેટલી થશે। તો બાળકો 1 કિલો બટાકાની કિંમત શું છે તો કે 10 રૂપિયા છે બરાબર। તો આપણે પહેલા કિરણ કીર્તિબેન છે કીર્તિની ખરીદીની યાદી એમાં આપણે જોવું પડશે ને કે બટાકાનો ભાવ કેટલો છે તો કે 10 રૂપિયા। તો આપણે અહીં લખશું 1 કિલો બટાકા બરાબર ની કિંમત બરાબર 10 રૂપિયા છે। હવે 3 પૂર્ણાંક 1 દૃત્યાંશ કિલો બટાકા એટલે 3 પૂર્ણાંક 1 દૃત્યાંશ બરાબર 3 કિલો વત્તા 1 દૃત્યાંશ કિલો થાય। અને આપણે 3 પૂર્ણાંક 1 દૃત્યાંશ ને આ રીતે લખી શકીએ 3 કિલો વત્તા 1 દૃત્યાંશ કિલો। તો ચાલો 3 કિલો બટાકા કેટલા થાય તો કે 3 કિલો બટાકા બરાબર 3 ગુણ્યા 10 30 રૂપિયા થશે। હવે 1 દૃત્યાંશ કિલો બટાકા તો કેટલા થશે 10 5 રૂપિયા થશે। જુઓ 10 ના છેદમાં 2 એટલે 5 રૂપિયા। હવે બાળકો આ 1 કિલો ના 10 રૂપિયા તો અડધા કિલા ના કેટલા થશે 5 રૂપિયા। તમે એ રીતના સીધી ગણતરી પણ કરી શકો 30 રૂપિયા વત્તા 5 રૂપિયા તો કેટલા આવે 35 રૂપિયા। જુઓ 3 કિલો બટાકાના 30 રૂપિયા 1 કિલોના 10 2 કિલોના 20 3 કિલોના 30 ને અડધા કિલોના 5 રૂપિયા એટલે 35 થશે। તો એ લખવાનું આપણે 3 પૂર્ણાંક 1 દૃત્યાંશ કિલો બટાકાની કિંમત કેટલી થશે તો કે 3 પૂર્ણાંક 1 દૃત્યાંશ કિલો બટાકાની કિંમત 35 રૂપિયા થશે બરાબર। હવે શું કીધું છે આપણે ઈ તો ઈ 1 પૂર્ણાંક 1 ચતુર્થાંશ કિલો ગાજરનો ભાવ કેટલો થશે। ચાલો તો આપણે ઈ અહીંયા જોઈ લઈએ એક પૂર્ણાંક 1 ચતુર્થાંશ કિલો ગાજર નો ભાવ કેટલો થશે। હવે બાળકો 1 પૂર્ણાંક 1 ચતુર્થાંશ તો કઈ રીતના થશે તો 1 પૂર્ણાંક 1 ચતુર્થાંશ એટલે 1 કિલો અને બીજા 1 ચતુર્થાંશ એટલે કેટલો થાય 5 કિલો થાય ને ચોથો ભાગ છે। તો ચાલો પહેલા 1 પૂર્ણાંક 1 ચતુર્થાંશ કિલો બરાબર 1 કિલો વત્તા 1 ચતુર્થાંશ કિલો। તો 1 કિલો શું કીધું છે આપણે ગાજર તો 1 કિલો ગાજર નો શું છે તો કે 18 રૂપિયા ભાવ છે। તો શું લખશું આપણે 1 કિલો ગાજર
ने किंमत बराबर 18 रुपया छे। तो एक किलो ना 18 रुपया बराबर एक किलो बराबर 18 रुपया ने एक चतुर्थांश किलो बराबर केटला थशे? तो के 18 गुणिया एक चतुर्थांश एटले 18 ना छेदमां 4। तो चलो 18 भाग्या 4 करो छे बाळको केटला आवे छे? तो 18 भाग्या 4 करीए तो 4 तेरी 12 ने चोके चोके 16। तो 8 માંથી 6 જાય તો 2 અહીંયા 0 પોઈન્ટ મૂકીને 0 ઉતાર્યો। 4 5 20 એટલે 4 રૂપિયા ને 50 પૈસા એટલે 4.5 રૂપિયા થશે। કેટલા? 4.50 રૂપિયા એટલે 4.5 રૂપિયા થશે 1/4 કિલોના। હવે જુઓ બાળકો, આપણે બે નો સરવાળો કરીએ તો 1 કિલોના 18 રૂપિયા એટલે 18 રૂપિયા વત્તા 4.50 રૂપિયા એટલે 4 રૂપિયા અને 50 પૈસા બરાબર। આ પોઈન્ટ પછી 0 0 મૂકી શકે કઈ નથી, તો આપણે પોઈન્ટ વાળા સરવાળા શીખી લીધા છે બરાબર। પહેલા તો અહીં 0, અહીંયા 5, અહીંયા પોઈન્ટ, 8 ને 4 12 નો બગડો વધી 1 1 ને 1 2 કેટલા થશે? 22.50 રૂપિયા। તો આને આપણે 22.50 શું કહીએ? 22 રૂપિયા અને 50 પૈસા બરાબર। જો બાળકો હજી એક વાર સમજી લ્યો, એક પૂર્ણાંક એક ચતુર્થાઉન્સ કિલો ગાજરનો ભાવ કેટલો? તો એક કિલોનો ભાવ 18 રૂપિયા બરાબર, ને એક ચતુર્થાઉન્સ કિલોના કેટલા આવ્યા? 4.50 રૂપિયા। તો પછી આપણે બેનો સરવાળો કર્યો તો શું આવ્યું? 22 રૂપિયા અને 50 પૈસા એટલે 22.50 રૂપિયા। તો અહીં શું લખશું આપણે? તો કે એક પૂર્ણાંક એક ચતુર્થાઉન્સ કિલો ગાજરનો ભાવ 22.50 રૂપિયા થશે બરાબર। તો બાળકો તમારી બુકમાં દાખલા વ્યવસ્થિત લખતા જાજો। ચાલો હવે ડી પછી ઈ જોયું ને, હવે આપણે જોશું એફ। તો ચાલો એફ માં શું કીધું છે બાળકો? કે તેને 3 4 પૂર્ણાંક 3 ચતુર્થાઉન્સ કિલો દૂધીની ખરીદી, તો તેની કિંમત કેટલી થશે? ચાલો તો એફ માં તેણે 4 3/4 કિલો દૂધી ખરીદી, તો તેની કિંમત કેટલી થશે? તો બાળકો 4 3/4 એટલે પેલા એને આ રીતના લખી શકે ને, 3 4 3/4 બરાબર 4 કિલો વત્તા 3/4 કિલો એટલે કે 1/4 કિલો બરાબર। 1/4 એટલે 5 કિલો બરાબર, ને 3/4 એટલે 1/4 કિલો, ને 1/3 હોત તો અડધો કિલો, અથવા તો 2/4 હોત તો પણ અડધું થાય। હવે દૂધી, તો દૂધી 1 કિલો નો ભાવ શું છે? તો બાળકો દૂધી 1 કિલો ના ભાવ છે 8 રૂપિયા બરાબર। તો શું લખશો આપણે? 1 કિલો દૂધી ની કિંમત બરાબર 8 રૂપિયા। તો 4 કિલો ના પેલા શોધી લઈએ, 4 કિલો દૂધી બરાબર કેટલા થશે? 4 × 8, 8 × 4 = 32 રૂપિયા થશે। 1 કિલો દૂધી ની કિંમત 8 રૂપિયા છે, 4 કિલો દૂધી ના તો કે 4 × 8 = 32। 1 કિલો ના 8, 2 કિલો ના 16, 3 કિલો ના 24 અને 4 કિલો ના 32। હવે 3/4 કિલો દૂધી ની કિંમત કેટલી? 3/4 કિલો દૂધી બરાબર કેટલા થશે? 3/4 × 8, કારણ કે 1 કિલો દૂધી ના 8 રૂપિયા છે ને। તો હવે 4 2 8
અને 3 2 6 છેદ ઉડશે તો કેટલા આવ્યા તો કે 6 રૂપિયા જો બાળકો 3 પૂર્ણાંક 3 ચતુર્થાંશ ગુણ્યા 8 કર્યા અથવા તો તમે 8 કરી 24 ના છેદ માં 4 કરો તો 4 6 24 બરાબર આમ પણ ચાલે ને મે શું કર્યું જો આ 4 ને 8 4 2 ને 8 ઉડાયરા ને આ 3 2 ને 6 કર્યા પછી બરાબર તો 6 રૂપિયા આવ્યા હવે જો આ પોણો કિલો થાય એટલે 3 ચતુર્થાંશ એટલે પોણો કિલો થયા તો 1 કિલો નો ભાવ 8 રૂપિયા છે તો બાળકો 5 કિલો ના 2 રૂપિયા હોય ચોથો ભાગ એટલે અડધા કિલો ના 4 રૂપિયા થાય પોણો કિલો ના 6 રૂપિયા થાય તમે એમ પણ ગણતરી કરી શકો ને એટલા માટે કેટલા આવ્યા એ 6 રૂપિયા તો 4 કિલો ના 32 રૂપિયા 3 ચતુર્થાંશ એટલે પોણો કિલો છે તો 8 રૂપિયા હવે સરવાળો કરીએ તો કેટલા 32 ને 6 33 34 35 36 37 38 કેટલા 38 રૂપિયા તો બાળકો 38 રૂપિયા આવ્યા બરાબર દૂધીના તો આપણે શું લખશું તેને 4 પૂર્ણાંક 3 ચતુર્થાંશ કિલો દૂધી તો તેની કિંમત 38 રૂપિયા થશે બરાબર 38 રૂપિયા થશે બાળકો તમે દાખલા તમારી બુકમાં લખવાના છે હવે જી જુઓ કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ તેને આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે તો બ્લુ કલરની યાદી છે બાળકો ગાજર 2 પૂર્ણાંક 1 દૂતિયાઉન્સ કિલો સોરી બટાકા 2 પૂર્ણાંક 1 ચતુર્થાઉન્સ કિલો ગાજર 3 પૂર્ણાંક 3 ચતુર્થાઉન્સ કિલો અને દૂધી 1 પૂર્ણાંક 1 દૂતિયાઉન્સ કિલો તો આના માટે કેટલા રૂપિયા આપવા પડશે તે જોઈ પણ પહેલા તમે આ દાખલાઓ તમારી બુકમાં વ્યવસ્થિત લખી લ્યો ચાલો બાળકો હવે આપણે જી જોઈએ તો જીમાં શું કીધું છે કે કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ જુઓ કીર્તિના હાથમાં આ રીતે ખરીદીની યાદી આપેલી છે તેના બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે તો બાળકો બટાકા એને કેટલા ખરીદવા છે 2 પૂર્ણાંક 1 ચતુર્થાઉન્સ કિગ્રા એટલે 2 કિગ્રા ને બીજા 1 ચતુર્થાઉન્સ એટલે 5 કિગ્રા બરાબર 5 કિલો આપણે કહીએ ને સાદી ભાષામાં એને 1 ચતુર્થાઉન્સ પણ કહેવાય એટલે કે ચોથો ભાગ ગાજર 3 પૂર્ણાંક 3 ચતુર્થાઉન્સ કિગ્રા એટલે 3 કિલો અને બીજા 3 ચતુર્થાઉન્સ એટલે પોણો કિલો બરાબર એના 3 ચતુર્થાઉન્સ કહેવાય 4 માંથી 3 ભાગ એટલે પોણો ભાગ હવે દૂધી 1 પૂર્ણાંક 1 દૂતિયાઉન્સ 1 કિલો અને 1 દૂતિયાઉન્સ એટલે અડધા કિલો બરાબર ચાલો તો આપણે પહેલા બટાકા જોઈએ તો બટાકા છે કેટલા ખરીદવા છે તો બટાકા 2 પૂર્ણાંક 1 ચતુર્થાઉન્સ કિગ્રા ખરીદવા છે તો ચાલો 1 કિગ્રા બટાકાની કિંમત કેટલી છે તો 1 કિગ્રા બટાકા બરાબર 10 રૂપિયા ભાવ છે 1 કિલો બટાકાની કિંમત કેટલી છે તો કે 10 રૂપિયા તો અહીંયા કેટલા છે 2 પૂર્ણાંક 1 ચતુર્થાઉન્સ તો 2 કિલો વત્તા 1 ચતુર્થાઉન્સ કિલો અથવા તો કિગ્રા પણ લખી શકીએ બરાબર 2 કિગ્રા ને વત્તા 1 ચતુર્થાઉન્સ કિગ્રા એટલે 2 પૂર્ણાંક 1 ચતુર્થાઉન્સ ચલો 2 કિગ્રા બટાકા બરાબર 10 ગુણ્યા 2 તો કેટલા 20 રૂપિયા થશે ને 1 કિગ્રો બટાકા ના 10 રૂપિયા 2 કિગ્રા ના 10 2 20 રૂપિયા હવે 1 ચતુર્થાઉન્સ કિગ્રા બટાકા બરાબર તો કેટલા આવશે 1 કિગ્રા ના 10 રૂપિયા તો 10 ગુણ્યા 1 ચતુર્થાઉન્સ તો 10 ના છેદ માં 4 ચાલો બાળકો 10 ના છેદ માં 4 એટલે 10 ભાગ્યા 10 નો ચોથો ભાગ કરવો પડશે ને તો 4 2 ને 8 અહીંયા 2 પોઈન્ટ મૂકીને 0 4 5 20 કેટલા આવશે 2.50 અથવા 5 કહી શકો તો 2.50 રૂપિયા હવે જુઓ બાળકો ચોથો ભાગ તો 2.50 એટલે 2.5 રૂપિયા બીજા 2.5 એટલે 5 ને ત્રીજા 2.5 એટલે 7.5 ચોથા 2.5 એટલે 10 થઈ ગયા 10 રૂપિયા
તો ચોથો ભાગ 2.5 રૂપિયા જ આવે ને, 2.50 રૂપિયા આપણે સાદી ભાષામાં એને 2.5 રૂપિયા કહીએ. ચાલો તો હવે બે નો સરવાળો કરીએ, 2 કિલાના 20, 4 5 કિલાના 2.5 રૂપિયા, 2.50 રૂપિયા. તો સરવાળો કરતા 50 પૈસા તો આવશે જ, એ 2 ના 2 ને બીજા 2 કેટલા આવ્યા, 22.50 રૂપિયા. એટલે 22 રૂપિયા અને 50 પૈસા. તો બટાકા ની કિંમત શું થશે? તો બટાકા 2 પૂર્ણાંક 1/4 થીગડા = 22.50 રૂપિયા થશે, બરાબર. હવે બાળકો ગાજર આપેલા છે તમને, તો ચાલો ગાજર હવે શોધવાના છે એનો ભાવ. તો ગાજર કેટલા છે? તો કે 3 પૂર્ણાંક 3/4 થીગડા, 3 પૂર્ણાંક 3/4 થીગડા. ચાલો 1 કિગ્રા ગાજર ના કેટલા છે? તો કે 18 રૂપિયા. તો 1 કિગ્રા ગાજર બરાબર 18 રૂપિયા. હવે 3 પૂર્ણાંક 3/4 થાઉસ એટલે 3 કિગ્રા વત્તા 3/4 થાઉસ કિગ્રા એટલે 1/4 કિલો થયો, બરાબર. ચાલો 3 કિગ્રા ગાજર બરાબર કેટલા, ગાજર બરાબર 18 × 3, 8 તેરી 24 નો ચોગડો વધી 2, 3 એકા 3 ને 2, 5, 18 તેરી ને 54. હવે 3/4 કિગ્રા ગાજર બરાબર કેટલા, 18 × 3/4 કરશો આપણે. હવે 54 ભાગ્યા 4 કરવા પડશે બાળકો, કારણ કે 18 તેરી ને 54 ના છેદમાં 4. તો 54 ભાગ્યા 4, તો 4 એકા 4, અહીંયા 1 ઉપર ઉતાર્યા 4, 4 તેરી 12, કઈ 2 0, પોઈન્ટ મૂકીને શૂન્ય આવતા તું 4 5 20, તો અહીંયા શૂન્ય આવી જશે. હવે કેટલા, 13.50 રૂપિયા, બરાબર. શું આવ્યું? 13.50 રૂપિયા. તો બાળકો 3 કિગ્રા ગાજર ના 54 રૂપિયા ને 1/4 કિલો ગાજર ના 13.50 રૂપિયા, બરાબર. તો હવે બંને નો સરવાળો કરશું ને આપણે, 54 + 13.50, તો 50 પૈસા તો આપણે રાખશું જ આ રીતના સાઈડ માં. હવે 4 ને 3 7, 5 ને 1 6, કેટલા આવ્યા, 67.50 રૂપિયા, બરાબર. તો કેટલા થશે? તો કે ગાજર 3 પૂર્ણાંક 3/4 કિગ્રા ના 67.50 રૂપિયા થશે, બરાબર. જો બાળકો હજી આ 3 પૂર્ણાંક 3/4 થાઉસ માં 3 વત્તા 3/4 થાઉસ થશે, તો 3 કિલાના તો તમને ઈઝીલી આવડી જશે, 1 કિલો નો 18, તો 3 કિલાના 18 તેરી 54, બરાબર. હવે 3/4 થાઉસ નું કરવાનું રહે, તો 3/4 થાઉસ × 18 કર્યા, તો 18 × 3 = 3, તો 54 ના છેદમાં 4, તો કેટલા આવ્યા, 13.50. એટલે બંને નો સરવાળો કર્યો તો 67.50 રૂપિયા, 67 રૂપિયા 50 પૈસા, બરાબર. હવે બાળકો આગળ દૂધી, તો હવે આ દૂધી વાળો દાખલો બાળકો તમારે જાતે કરવાનો રહેશે, આ તમારા હોમવર્ક માં. અને બીજું તમને એચ માં જુઓ શું કીધું છે, તમે જે શાકભાજી ખરીદવા માંગો છો તેનું બિલ તમારી જાતે બનાવો, તો બાજુમાં તમને જગ્યા આપેલી છે ત્યાં તમારે બિલ બનાવવાનું છે, ને તમારે કેટલા રૂપિયા આપવા પડશે તે શોધી કાઢો. તો તમારે બટાકા, રીંગણા, મરચા એવી રીતના ગમે તે 3-4 વસ્તુઓ લઈ અને બિલમાં લખજો, ને આ રીતના દાખલા તમારે જાતે કરવાના રહેશે, બરાબર. તો આ તમારું હોમવર્ક છે, આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાનું છે, પણ પહેલા ઘરે પણ જાતે કરવું પડે ને, તો આપણે ખ્યાલ આવે કે આપણે કેટલું આવડે છે. તો બાળકો તમે કરજો જાતે, મેં તમને કીધું એ. આપણે આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ, હવે આગળનું નેક્સ્ટ વિડીયોમાં જોશું.